नमस्कार विद्यार्थी मित्रों, उमा यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 12 अर्थशास्त्र में प्रकरण 2 वृद्धि अने विकासना निर्देशको एमां आपणे प्रस्तावना वृद्धि एटले शू, विकास एटले शू, वृद्धि अने विकासनी मर्यादा अने विकासना लक्षणों जोया था के वृद्धि अने विकासमां शू तफावत छे। के वृद्धि अने विकास तो वृद्धि एटले शू અને વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ છે, વિકાસ એટલે શું, વિકાસની કેટલીક ફાયદા છે અને મર્યાદા છે। આજે આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજીશું। તો જોઈએ આપણે વૃદ્ધિ અને વિકાસનો તફાવત। વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત તો જોઈએ, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે। આર્થિક વિકાસ છે તે આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે। જેમ કે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે। આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે, એટલે કે આર્થિક વૃદ્ધિ છે એ એવી પ્રક્રિયા છે કે જેમાં અર્થતંત્રની આવક વધે છે। વૃદ્ધિ એટલે શું, તો કે આવક વધવી, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતું નથી। અર્થતંત્રની સંસ્થામાં એટલે કે અર્થતંત્રમાં પરિવર્તન નથી આવતું, લોકોના મનોવલણ બદલાતા નથી। આર્થિક વિકાસમાં અર્થતંત્ર જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારા સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બધું બદલાય છે। આર્થિક વૃદ્ધિમાં બદલાતું નથી લોકોના મનોવલણ, અને આમાં બદલાય છે। તેથી જીરાજ મેડે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન। વૃદ્ધિ એટલે વૃદ્ધિ જ છે, આવક વધે છે લોકોની, અને વિકાસ એ વૃદ્ધિ વધતા છે। વૃદ્ધિ પછી જે વિકાસ થાય, વૃદ્ધિ થાય ત્યારે વિકાસ થાય, અને વિકાસ થાય એટલે બદલાય, પરિવર્તન, લોકોના મનોવલણ બદલાય। એનો અર્થ એવો થાય છે કે લોકોની માંગ, રુચિ આ બધું બદલાય છે। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વધેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય। આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ। આર્થિક વૃદ્ધિ શું છે? આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે। ઘટના થાય ત્યારે જ થાય જ્યારે વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે। આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે, એટલે કે આર્થિક વૃદ્ધિમાં પરિણામ જોવા મળે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે। પરિમાણાત્મક પણ થાય છે અને ગુણાત્મક થાય છે। આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રના ઉપલબ્ધ સાધનો, અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે, જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલા એટલે કે ન વપરાવા એવા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થતો નથી। આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જે પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ સેલો છે અને પૂછાય એવો છે। આઈએમપી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જ્યારે નવનીતમાં તફાવત આપ્યો છે, એના કરતાં પાઠ્યપુસ્તકમાં જે તફાવત છે એ સેલો છે અને સમજવામાં પણ સરળતા રહે એવો છે। વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશ સાથે સંકળાયેલ છે, આર્થિક વૃદ્ધિ છે વિકસિત થયેલા દેશ સાથે સંકળાયેલ છે, જ્યારે આર્થિક વિકાસ છે વિકાસશીલ દેશો થશે, વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે, વિકાસ થતા હોય એવા દેશો સાથે। હવે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, આર્થિક વૃદ્ધિને સરળતાથી માપી શકાય છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે। આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપી શકાતું નથી। વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, સીમિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે। વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે।
આર્થિક વૃદ્ધિ રે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ છે એને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વૃદ્ધિ ઝડપી હોય, વિકાસની પ્રક્રિયા ધીમે હોય, કારણ કે વિકાસ ધીમે ધીમે થાય, તરત ન થઈ જાય, જ્યારે વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ થાય નહીં. એના પછી આ આપણે જોયું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. હવે આપણે જોશું વિકાસના નિર્દેશકો. કયા કયા વિકાસના નિર્દેશકો છે? વિકાસના નિર્દેશકો એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કે માથાદીઠ જે આવક છે એનો વૃદ્ધિ દર, અને જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તા કઈ છે અને તેનો આંક એટલે કે PQLI, અને માનવ વિકાસનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસનો આંક, આ ચાર વસ્તુ છે એ વિકાસના નિર્દેશકો છે. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો છે તો કેટલી ઝડપથી થયો છે. દેશમાં આર્થિક વિકાસ કેટલી ઝડપથી થયો છે, થયો છે તો કેટલી ઝડપથી થયો છે. દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, દેશમાં જે આર્થિક વિકાસ થયો છે એની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવાય છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, જે આર્થિક વિકાસને જાણવા કે તેનું માપ કાઢવા જે પરિબળને ધ્યાનમાં લેવાય છે તે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. નિર્દેશક, માપદંડ કે ધોરણ તરીકે ઓળખવામાં આવે, એટલે કે આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે, એટલે કે આર્થિક વિકાસ કેટલો થયો, કેટલી કક્ષા છે એ પરિબળને માપવા માટે
બે સમયગાળા વચ્ચેના, બે દેશ વચ્ચેના, બે રાજ્ય વચ્ચેના આર્થિક વિકાસની તુલના હોઈ શકે. બે દેશ, બે સમયગાળા વચ્ચેના રાજ્યોમાં આર્થિક વિકાસની તુલના થઈ શકે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, જેમ થર્મોમીટર છે એ શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે, તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. તેમ આ પરિબળો છે એ પણ દેશના વિકાસને માપે છે. થર્મોમીટરની જેમ આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે, જે આપણે આ ચાર છે તે જોયા. હવે આવે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય, એટલે કે આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં, દેશની જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં જો લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર એટલે કે આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં, જો ખરેખર દેશની રાષ્ટ્રીય આવકમાં જ વધારો થયો હોય તો રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે આ આપણે અત્યારે શું કરીએ છીએ કે દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોય તો વિકાસના નિર્દેશકોમાં પહેલો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર. એટલે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે કે લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. કે દેશમાં લાંબા ગાળા સુધી કન્ટિન્યુ વધારો થયો છે તો દેશમાં આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધતી હોય અને વિકાસનો દર ઊંચો ગણાય, રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો આવક ઊંચો કહેવાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. જો રાષ્ટ્રીય આવક છે એ નીચા દરે વધે, નીચા દરે વધે તો વિકાસનો દર કેવો ગણાય? ધીમો ગણાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય, રાષ્ટ્રીય આવકમાં જ વધારો ન થયો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો આર્થિક વિકાસની સ્થિતિ કેવી ગણાશે? પીછેહઠ. રાષ્ટ્રીય આવકમાં જ ઘટાડો થયો તો આર્થિક વિકાસ પાછળ વયો ગયો. માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી થાય. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે થાય? તો કે બજાર ભાવે ન થાય, સ્થિર ભાવે થાય. કોષ્ટકમાં રજૂ કર્યું છે દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિદર. ભારત અને પાકિસ્તાન. નોર્વેનો કેટલો છે? 2.2. અમેરિકા 2.4. શ્રીલંકા 4.5. ચીન 7.3. ભારત 7.3. જ્યારે પાકિસ્તાન છે 4.7. કોષ્ટકમાં રજૂઆત જોઈએ આપણે. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિદર કરતાં વધારે છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એ અન્ય દેશો કરતાં વૃદ્ધિદર કરતાં વધારે છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. વિકાસનો દર છે એ વધારે છે એમ કહી શકાય. કોષ્ટકમાં જોઈ શકાય છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, ભારત આ બધામાં આર્થિક વૃદ્ધિ પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. ભારત છે એ ઝડપી વિકાસ પામતો ગણાય છે. હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. જેમ કે હવે છે એ તેઓ 2-3% દરે વિકાસ કરે છે, એટલે કે 2-3% વધારો થાય છે.
આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. ભારત છે એ ઝડપથી વિકાસ પામતો દેશ અત્યારે અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. નોર્વે દેશ અને અમેરિકા દેશ છે એનો ખૂબ પહેલાં જ વિકાસ થઈ ગયેલો છે અને હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. હવે નોર્વે અને અમેરિકા છે એ 2-3% દરે વિકાસ કરે છે. એની મર્યાદાઓ છે જે આપણા વખતે કોર્સમાં નથી. વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને એમાં આપણે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, નોર્વેનો 2.2-2.4 રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિદર, આ વૃદ્ધિદર છે વાર્ષિક. શ્રીલંકાનો 4.5, ચીનનો 7.3, ભારત 7.3 એટલે કે વધારે દેખાડે છે ચીન ભારત, અને પાકિસ્તાન 4.7. પછી એની મર્યાદાઓ છે જે આપણે આ વખતે કોર્સમાં નથી. પછી હવે આ રાષ્ટ્રીય આવક જોઈએ આપણે. હવે આપણે જોવાની છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર. હવે આપણે શું જોશું? માથાદીઠ આવકનો વૃદ્ધિદર. માથાદીઠ આવકનો વૃદ્ધિદર આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે કે માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વિકાસ થાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આર્થિક માથાદીઠ આવક એટલે કે સરેરાશ માથાદીઠ આવક, વ્યક્તિના માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક, કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે એને કહેવાય માથાદીઠ આવક. એટલે કે કુલ રાષ્ટ્રીય આવક ભાંગા રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા. કુલ રાષ્ટ્રીય આવક અને ભાંગા આપણે વસ્તી કરીએ છીએ, રાષ્ટ્રીય આવકને કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને કહેવાય માથાદીઠ આવક. આમાં નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લઈએ છીએ. આ નિર્દેશક છે એ દેશ આ માથાદીઠ આવકનો વૃદ્ધિદર છે એ દેશની વસ્તીને ધ્યાનમાં લઈએ, વસ્તીને ધ્યાનમાં લઈએ ત્યારે માથાદીઠ આવક મળે, માથાદીઠ આવકનો વૃદ્ધિદર મળે કે કેટલા ટકા વૃદ્ધિદર થાય છે. અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશ કરતાં ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય તો વધવાનો દર ઊંચો હોય, જે વિકાસનો દર ઊંચો ગણાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. જેમ રાષ્ટ્રીય આવકમાં જોયું હતું એવી રીતે જ માથાદીઠ આવકમાં કે જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટે તો વિકાસની સ્થિતિ છે એ પીછેહઠ કહેવાય છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે? કે લોકોનું જીવનધોરણ સુધરે અને માથાદીઠ આવક છે એ ઊંચે જાય લોકોની, અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ એનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવનધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. જો વિકાસ દેશનો આર્થિક વિકાસ થાય તો લોકોના જીવનધોરણમાં સુધારો થવો જરૂરી છે. જો લોકોના જીવનધોરણમાં સુધારો ન થાય તો રાષ્ટ્રીય તો આ આર્થિક વિકાસ દેશનો થયો છે એમ ન કહેવાય. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાના વધુ સારો એક નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. જો લોકોની માથાદીઠ આવક વધે તો લોકોની સુખ સગવડમાં સુધારો આવે છે, લોકોને ભૌતિક સુવિધાઓ મળે છે,
અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. એટલે વિકાસનો સાચો માપદંડ કયો છે? તો કે માથાદીઠ આવક વધે, એ સાચો વિકાસ થયો છે કે નહીં, કેટલી કક્ષાનો થયો છે, એનું સાચું નિર્દેશક છે માથાદીઠ આવક. કોષ્ટકમાં રજૂઆત, કોષ્ટકમાં જોઈ શકાય ભારતની માથાદીઠ આવક 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે. ભારતમાં 2014માં અમેરિકન ડોલર એમાં સમ ખરીદ અનુસાર 5497 છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. નોર્વે દેશ, અમેરિકા દેશ, શ્રીલંકા આ બધા કરતાં આપણા ભારત દેશની જે ડોલરમાં આપ્યું છે એ ઘણી સમ ખરીદ શક્તિ ઓછી છે. સમ ખરીદ શક્તિ એટલે એને પીપીપીના નામે ઓળખાશે. નોર્વે કરતાં 11-12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11-12 ગણો વધારે છે. નોર્વે છે 64,992, જ્યારે ભારત છે 5497, એટલે કે 11-12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11-12 ગણો વધારે છે. નોર્વેનો વિકાસ છે એ ભારત કરતાં કેટલો વધારે છે? તો કે 11-12 ગણો વધારે છે ભારત કરતાં નોર્વેનો વિકાસ. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે. ભારતની જે માથાદીઠ આવક છે એનો વૃદ્ધિદર ઓછો ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. ભારતની જે વૃદ્ધિદર છે એ વધારે છે, માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, એટલે ભારતનો વિકાસ થાય છે અત્યારે ઝડપી થાય છે તેમ કહેવાય. પણ નોર્વે કરતાં 11-12 ગણી ઓછી છે. નોર્વેનો વિકાસ ભારત કરતાં 11-12 ગણો વધારે છે. એટલે કે જે લોકોને કુલ આવકને માથાદીઠ, કુલ માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક છે કે આ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે, એટલે કે વસ્તી અને રાષ્ટ્રીય આવકને તમે ભાંગો એટલે તમને માથાદીઠ આવક મળે, એ સાચો નિર્દેશક છે કે દેશનો આર્થિક વિકાસ કેટલી કક્ષાનો છે. આપણે બે નિર્દેશક જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર. હવે જ્યાં માથાદીઠ આવકની મર્યાદા છે એ આપણે કોર્સમાં નથી. હવે ત્રીજો પોઈન્ટ આવે છે, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા. હવે આપણે વિકાસના નિર્દેશકમાં ત્રીજો છે, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. તો જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસનો આંક, આ બે પોઈન્ટ છે એ આપણે બાકી રાખશું. કારણ કે આપણે બે પોઈન્ટ જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર. હવે જીવનની ભૌતિક ગુણવત્તા અને માથાદીઠ આવક, સોરી, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે કેટલું સમજ્યા? તો કે આર્થિક, પહેલા ભાગમાં આપણે આર્થિક પ્રસ્તાવના અને આર્થિક વૃદ્ધિ એટલે શું એની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, પછી આપણે જોયું આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યા, પછી આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા, પછી આપણે આજે જોયું છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવત શું છે, કે વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું. પછી વિકાસના નિર્દેશકો, એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર. રાષ્ટ્રીય આવકની મર્યાદા છે કોર્સમાં નથી, માથાદીઠ આવકની મર્યાદાઓ કોર્સમાં નથી. ત્રીજું છે, આપણે વિકાસના નિર્દેશકોમાં 4 પોઈન્ટ છે, એમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા અને માનવ વિકાસનો આંક એ આપણે બાકી રાખીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.